નવરાત્રી ને આપણે જાણે કે લવરાત્રી બનાવી દીધી. હમણાં મેં એક ચિત્ર જોયું જેમાં યુવતીઓએ આખી પીઠ ઉપર ટેટુ ચિત્રાવ્યા છે. શું કામ? તો કે ગરબે રમવા માટે. આખી પીઠ ઉગાડી રાખીને ગરબે રમવું, ટૂંકા વસ્ત્રો પહેરીને ગરબે રમવું, આ નવરાત્રી નથી, આ શ્રદ્ધા નથી સાહેબ. ખરેખર તો શ્રદ્ધા સાથે આપણે ગરબે રમીએ. કેન્દ્રમાં માતાજી હોય. નવરાત્રી એટલે અંગ પ્રદર્શન નહીં, નવરાત્રી એટલે વ્યસન નહીં. માતાજી પ્રત્યેનો વિશ્વાસ હોવો જોઈએ, વ્યસન નહીં. નવરાત્રી એટલે ખાણીપીણીનો ચટાકો નહીં, નવરાત્રી એટલે વિજાતીય આકર્ષણ નહીં. મિત્રો, આપણા સનાતનીઓનો આ સર્વ શ્રેષ્ઠ તહેવાર છે માતાજીની સાધના આરાધના અને ઉપાસનાના આ ઉત્તમ દિવસો છે. આમાં તો માણસે ઉપવાસ કરી અને સતત માતાજીનું સ્મરણ કરવાનું હોય એની જગ્યાએ આ વ્યસન અને અંગ પ્રદર્શન ને. એટલે હું વિનંતી કરું છું કે શ્રદ્ધા સાથે આપણે ગરબે રમીએ, માતાજીને સતત યાદ રાખીએ અને એ રીતે આપણે આપણા તહેવારને બચાવી લઈએ. અત્યારે નવરાત્રી અને ગરબો, પણ આ ગરબો શબ્દ મૂળ તો ગર્ભદીપ ઉપરથી આવ્યો છે. જેના ગર્ભમાં દીપ છે એ ગરબો, પછી ગરબો થયું અને કાળક્રમે એનું ગરબો થયું. તો આ ગર્ભ અને ગરબા ઉપરથી મને વિચાર આવ્યો કે માટીનો એક સામાન્ય ગરબો જો માથેથી પડી જાય તો એનું આપણને દુઃખ થાય છે, પણ લાખ રૂપિયાનો ગર્ભ પડી જાય એનું જરાય દુઃખ નથી થતું. ભ્રૂણ હત્યા સંપૂર્ણ બંધ થઈ જવી જોઈએ. સરકારે કડક કાયદો કર્યો જ છે, છતાં દુઃખની વાત એ છે કે છાના ખૂણે ભ્રૂણ હત્યાઓ થાય છે. ભારતમાં સૌથી વધુ થાય છે અને ગુજરાતમાં તમામ રાજ્યો કરતા વધારે ગર્ભપાત થાય છે. અને એટલે હું જગદીશ ત્રિવેદી વિનંતી કરું છું કે દીકરા અને દીકરીમાં કોઈ પણ જાતનો તફાવત ન હોવો જોઈએ. અને કદાચ નાજાયસ ગર્ભ હોય તો પણ એની હત્યા ન થવી જોઈએ. તો મને એવું લાગે છે કે સાચા અર્થમાં આપણે નવરાત્રી ઉજવી કહેવાશે, અને તો જ સાચા અર્થમાં આપણે ગરબો લીધો કહેવાશે. નવરાત્રી નિમિત્તે તમામ ગુજરાતી મહિલાઓને આપના ભાઈ તરીકે જગદીશ ત્રિવેદીની નમ્ર વિનંતી. નવરાત્રીમાં રમવા જાઓ ત્યારે તમે કયા પાર્ટી પ્લોટમાં રમવા જાઓ છો એની માહિતી તમારા મા બાપને અચૂક આપો. તમે જેની સાથે રમવા જઈ રહ્યા છો એના પણ ફોન નંબર અને નામ આપો. એટલું જ નહીં, પણ અજાણ્યા માણસ સાથે રમવાથી દૂર રહો. કોઈ અજાણ્યો માણસ તમને લિફ્ટ આપવાનું કહે તો લિફ્ટ લેવી નહીં. અને હા, કોઈ અજાણ્યો માણસ તમારો વિડીયો ઉતારતો હોય કે તમારા ફોટા લેતો હોય તો તરત જ એને રોકવો. અને હા, તમામ ગુજરાતી મહિલાઓને વિનંતી કે અંગ પ્રદર્શન કરીને ગરબા ન રમશો, શ્રદ્ધા અને ભક્તિથી ગરબા લેજો. કારણ કે નવરાત્રીમાં જરૂર છે ભક્તિની, ભભકાની નહીં. પોલીસ સ્ટેશનનો નંબર, એમ્બ્યુલન્સનો નંબર, મહિલા હેલ્પલાઇનનો નંબર, આ તમામ નંબર તમારી પાસે રાખી શ્રદ્ધા અને ભક્તિથી આ નવરાત્રીને ઉજવો એવી કેનેડા ટોરોન્ટોથી મારી ખૂબ શુભકામના. એક 7 વર્ષની બેન માથે ગરબો મૂકી અને આમ ગરબો ફેરવવા નીકળેલી, 5 વર્ષનો એનો ભાઈ એની સાથે હતો. તો એક ઘરના ફળિયામાં જઈને બંને ઉભા રહ્યા, એટલે જે ઘરધણી હતો ને એને કીધું કે આ ભાઈ કેમ ભેગો આવ્યો છે. ત્યાં તો બેન બોલી, પેલા ભાઈ બોલ્યો કે મારી બેન બીવે નહીં ને, એટલા માટે હું ભેગો આવ્યો છું. 7 વર્ષની બેન બીવે નહીં, ડરે નહીં, એટલા માટે 5 વર્ષનો ભાઈ સાથે જાય. આ ભાઈ બહેનનો સંબંધ છે. અને પેલા કરદણી એક રૂપિયાનો સિક્કો કાઢીને બેનને આપ્યો, એટલે બેને તરત જ એ સિક્કો ભાઈને આપી દીધો. એટલે કરદણી બોલ્યો કે બેટા, સિક્કો મેં તને આપ્યો છે. અને ત્યાં તો ભાઈ બોલ્યો કે કાકા, હું ઘરે જઈને આ સિક્કો મારી બેનને આપી દઈશ.
ખાલી ઘર સુધી હું સાચવીને રાખું છું. અને ઘરે જઈને ભાઈએ જેવો સિક્કો બેનને આપ્યો ને, ત્યાં તો બેન બોલી કે પહેલા એમાંથી આઠાના તારા અને આઠાના મારા. ગરબામાં આવેલા એક રૂપિયામાંથી એ આઠાના ભાઈને આપી દે ને, એનું નામ બેન.